વડોદરાથી હાલ મધુરા સમાચાર સામે આવ્યા છે, જેમાં વડોદરામાં સ્માર્ટ સિટીમાં ફેસબુક પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. સ્માર્ટ સિટી પર વ્યંગ કરતી ફેસબુક પોસ્ટે વિવાદ સર્જ્યો છે. વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશીએ આ પ્રકારની પોસ્ટ મૂકી છે. તો વડોદરાનો આ વિવાદ સામે આવ્યો છે, જ્યાં ફેસબુક પર પોસ્ટ મૂકી અયોધ્યા ન જવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તાધારી પક્ષના કોર્પોરેટરે મૃતક બાળકોના વાલીઓની માફી માંગી છે. અમે બાળકો માટે સારી બોટ ના વસાવી શક્યા તેવું કાઉન્સિલરે નું નિવેદન સામે આવ્યું છે. વડોદરાનો સ્માર્ટ સિટી પર વ્યંગ કરતી ફેસબુક પોસ્ટે હાલ વિવાદ સર્જ્યો છે, જેમાં વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશીએ પોસ્ટ મૂકી હતી. ફેસબુક પર પોસ્ટ મૂકી અયોધ્યા ન જવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તાધારી પક્ષના કોર્પોરેટરે મૃતક બાળકોના વાલીઓની માફી માંગી છે કે અમે બાળકો માટે સારી બોટ ના વસાવી શક્યા તેવું કાઉન્સિલરે કહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અયોધ્યા નહીં જાઓ તેવું કાઉન્સિલરનું નિવેદન સામે આવ્યું છે. બાળકોને ન્યાય મળ્યા પછી જ દર્શને જઈશ. કાઉન્સિલરે આ પ્રકારનું નિવેદન સામે આપ્યું છે. વડોદરા સ્માર્ટ સિટી પર વ્યંગ કરતી ફેસબુક પોસ્ટ હાલ વિવાદ સર્જ્યો છે. વડોદરામાં જે હરણી લેકમાં જે દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને કોર્પોરેટરે માફી માંગી છે કે સત્તાધારી પક્ષના કોર્પોરેટરે મૃતક બાળકોના વાલીઓની માફી માંગી છે. તેમણે કહ્યું છે કે અમે બાળકો માટે સારી બોટ ના વસાવી શક્યા તેવું કાઉન્સિલરનું નિવેદન સામે આવ્યું છે. આ સાથે તેઓએ કહ્યું છે કે વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અયોધ્યા નહીં જાઓ. બાળકોને ન્યાય મળ્યા પછી જ તેઓ દર્શન કરવા જશે તેવું કાઉન્સિલરનું હાલ નિવેદન સામે આવ્યું છે.